અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો ધોધમાર વરસાદ બાદ ગુજરાતમાં જાણે લીલા દુકાળની ભીતિ વર્તાઈ રહી છે ખેતરોમાં ચોમાસુ પાક ઉપરાંત શાકભાજીના પાક પણ ધોવાઈ ગયા છે અને હવે લીલા શાકભાજીના ભાવ આસમાને આંબી રહ્યા છે વાત કરીએ ભાવનગરની તો અહીં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો તોડાઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે શાકભાજીની આવકમાં ખૂબ જ ઘટાડો થયો છે હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે જેને પગલે છૂટક બજારમાં તો શાકભાજીના ભાવ એટલા વધી ગયા કે મધ્યમ ગરીબ વર્ગના પરિવારોને તો શાકભાજી ખરીદીને ખાવા પોસાય તેમ જ નથી કોથમીર આદુ લસણ અને લીંબુ જેવી વસ્તુઓ કે જે રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવાય છે તેના ભાવ ખૂબ જ વધી ગયા છે આદુ એકસો એંશી રૂપિયે કિલો દેશી લસણ ચારસો રૂપિયે કિલો જ્યારે કોથમીર પણ ચારસો રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે પહેલાં શાકભાજી જોડે ફ્રીમાં મળતી કોથમીરનો આટલો ભાવ સાંભળીને ગૃહિણીઓ તેને ખરીદવાનું જ ટાળી રહી છે મોંઘા શાકભાજી ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યા છે તેમનું કહેવું છે કે દાળ અને કઠોળ તો પહેલેથી જ મોંઘા છે ને હવે શાકભાજીના આટલા ભાવ પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જી છે શાકભાજીના ભાવમાં ધમધોકાર વધારો થઈ ગયો છે અને અત્યારની પરિસ્થિતિ એવી છે કે ગૃહિણીઓ ઘર કેવી રીતે ચલાવું પુરુષ લાવીને આપી દે છે પૈસા પરંતુ એ પૈસામાંથી કેટલું ખરીદી શકે છે જે તમે પેલા થેલી ભરી લઈ જતા હતા અત્યારે અઢીસો તે માન લઈ શકતા નથી ત્યારે આ પ્રોબ્લેમ થયો છે અને જે કોથમરી અમને ફ્રીમાં મળતી હતી ગૃહિણીઓને એ અત્યારે ચારસો રૂપિયા કિલો છે ભાવ બહુ વધી ગયા છે એટલે અમારે જે રોજિંદા વ્યવહારમાં જે અમારે જે જરૂરિયાત હોય છે એમાં અમારે મનમેળ બેસાડવો બહુ અઘરો થઈ પડે છે અમારા બજેટ પ્રમાણે અમારું ગૃહિણીનું બજેટ બધું વિખાઈ જાય છે એટલે આ ફુદીનો બી છે એવી બધી વસ્તુઓ છે કે જે સામાન્ય ભાવમાં મળતી હતી એ અત્યારે વધારે 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 ભાવમાં મળે છે શું ખરીદવું અને શું ખાવું તેની ચિંતા ગૃહિણીઓને સતાવી રહી છે કોથમીર સહિત અન્ય લીલી શાકભાજીના ભાવ પણ વધ્યા છે આ તરફ વેપારીઓનું કહેવું છે કે વરસાદમાં શાકભાજી જલ્દી ખરાબ થતા હોય તેની કિંમત વધી છે બીજી તરફ શાકભાજીની આવક પણ ઓછી છે માંગ વધારે છે જેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે પહેલાં અમે ગરકને ફ્રીમાં આપતા જે કોથમરી શાકભાજી લેતા તરફ કોથમરી ચાલીસ રૂપિયાની વણી આવે છે ત્રીસની ભણી આવે છે પછી મેથીમાં પાલકમાં પાલક ચારસો રૂપિયા અને પાલક માહિતી જે અમે દસની ત્રણ વેચતા હોઈએ ત્યારે પંદરની એક મળે છે આ વરસાદના કારણે કે ઉપર માલ બધો ધોવાઈ ગયો છે રાજકોટની બારગામની કોથમરી આવતી અહીંયા આપણે આવતી બંધ થઈ ગઈ નાયની ની આવક ઓછી છે